હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તો તમને બધાને મારા તરફથી બેસ્ટ ઓપ લક કાલે તમારી એક્ઝામ છે અને આઈ હોપ કે તમે આજ જ પોતપોતાના જે એક્ઝામ સેન્ટર છે એ જોઈ લેશો અને આજે જ તે શહેરમાં રોકાવાની વ્યવસ્થા છું ખાસ કરીને સુરતવાળા જે છે બરાબર જે પંચમહાલ સાઈડથી પણ મારા જિલ્લામાંથી પણ જે અપડાઉન જવાના છે એમની વાત કરું છું કારણ કે સુરત સાઈડ જતા બરાબર બાઈ બસ તમે જાઓ તો બહુ ટ્રાફિક થશે તો ચાન્સ બરાબર આજે જ લઈ લો અને આજે જ તમે ત્યાં પહોંચી જાઓ કોઈને કોઈ રિલેટિવને ત્યાં અથવા તો હોટલમાં ગમે તે રીતના ત્યાં રહેવાનું સેટિંગ કરી દો અને કોલ લેટરમાં જે જે પણ લખી છે બધી જ સૂચનાઓ બરાબર એક બે વાર વાંચી લો શું શું લઈ જવાનું છે બરાબર આધાર કાર્ડ અથવા આઈડી પ્રૂફમાં જે પણ માંગ્યું હોય બરાબર એ તમારે તમારી રીતના લઈ જવાનું છે એક બે વાર વાંચી લેજો એમાં કંઈ પણ ભૂલ થવી જોઈએ નહીં કોલ લેટર પણ બરાબર હોય તો બે ત્રણ કોપી તમે જોડે રાખજો જે પણ મંગાવ્યું છે બરાબર તમે જોઈ લીધું હશે વાંચી લીધું હશે તો એ પ્રમાણે તમારે એ લઈ જવાનું છે એક્ઝામમાં એકદમ શાંતિથી જવાબો આપવાના છે બરાબર એક એક ક્વેશ્ચનનો જવાબ તમારે એકદમ શાંતિથી આપવાનો છે બરાબર ઉતાવળ હળબડાટ કરવાની જરૂર નથી તમે જે વાંચ્યું છે તમે જે તૈયારી કરી છે એમાંથી જ પેપર આવવાનું છે બરાબર સિલેબસ આપણી જોડે હતો સિલેબસ આપણું બહુ લિમિટેડ છે તમારા ક્વેશ્ચન આવવાના છે અને બને તો આજે તમે બધા જ સબ્જેક્ટનું રિવિઝન કરી લો બરાબર કારણ કે કલમો તમે યાદ કરી હશે પહેલાં તો બની શકે છે કે તમે ભૂલી ગયા હોય તો આઈપીસીની કલમો જોઈ લો સીઆરપીસી જોઈ લો એવિડન્સ એક્ટ જોઈ લો બંધારણ જોઈ લો આ ચાર ટોપિક તો આપણા મેન છે રીઝનિંગના તમે કોડિંગ જોઈ લો સિરીઝ જોઈ લો દિશાવાળા દાખલા જોઈ લો લોહીના સંબંધના દાખલા જોઈ લો ક્રમ જે આગળથી નંબર પાછળથી નંબર પ્રકારના પ્રશ્નો છે એ જોઈ લો ટેબલ ફરતે ગોઠવણી છે એ જોઈ લો બરાબર વર્તુળ પરથી ગોઠવણી છે એ જોઈ લો ચાન્સ છે કે આવા ક્વેશ્ચન પૂછાશે બરાબર અલગ પડતો વિકલ્પ કયો છે એ જોઈ લો કેલેન્ડર જોઈ લો ક્લોક જોઈ લો તો આ રીતના રીઝનિંગનો જે સિલેબસ છે આગળ પણ આપણે વિડીયો બનાવ્યા છે તો એ જોઈ લો સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન કમ્પ્યુટર હિસ્ટ્રી બરાબર સામાન્ય વિજ્ઞાન તો આ બધા જે ક્વેશ્ચન છે ટોપિક છે એ તમારે આનું રિવિઝન કરી લેવું જોઈએ અને એકદમ શાંત મગજથી બરાબર પેપર બની શકે છે કે બહુ લેન્ધી આવે બરાબર બહુ હાર્ડ પણ આવી જાય તો ટેન્શન એટલું બધું લેવાની જરૂર નથી કારણ કે એક જ પેપર છે બરાબર તમારે જે તમને જે ફીલ થશે એ બધાને ફીલ થશે માનલો પેપર અઘરું આવી ગયું તો તમારે એટલું અઘરું એવું નથી પેપર બધા માટે અઘરું હશે તો આપણે બધાથી ઉપર રહેવાનું છે તો એના માટે મેન્ટલી તમારે શાંત રહેવું પડશે બરાબર રિઝનિંગ અટેન્ડ કરવાનું એક જ મેન પોઈન્ટ છે કે દિમાગ શાંત હોવું જોઈએ દિમાગ તમારું એક્ટિવ હોવું જોઈએ એક બે ક્વેશ્ચન બરાબર જેમ કે ના આવડતા હોય તો લાસ્ટ માટે એને બાકી રાખવું અને છેલ્લી મિનિટ સુધી એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો બરાબર એવું નથી કે તમે ક્વેશ્ચન બધા કરી નાખ્યા તો હવે શાંતિથી બેસી રહી એક્ઝામમાં બેસી રહેવાનું નથી અને કોઈ એવું તો છે ને કે જેને સોએ સો ક્વેશ્ચન આવડતા હશે બરાબર રિઝનિંગના બે ત્રણ ક્વેશ્ચન બધાને નહીં આવડે તો એને એન્ડ ટાઈમ સુધી મથવાનું બરાબર એને જે બે કલાકની એક કલાકને ઓગણસાઠ મિનિટ થઈ ગઈ હોય તો પણ એ સાઈઠમી મિનિટમાં પણ તમારે એને ટ્રાય કરવાનો શાંતિથી બેસી રહેવાનું નહીં કારણ કે એક એક માર્ક્સ માટે અહીંયા લડત થવાની છે તો બની શકે છે કારણ કે તમે ફીલ પણ કર્યું હશે રિઝનિંગમાં કે અમુક વખતે ક્વેશ્ચનને તમે સાંધેથી સોલ્વ કરશો ને તો એ સોલ્વ થઈ જશે બરાબર ત્રીજા ટ્રાય ચોથા ટ્રાય પાંચમા ટ્રાય પણ સોલ્વ થશે તો સિરીઝ અને કોડિંગમાં ખાસ ધ્યાન આપજો બરાબર એબીસીડી બીસીડી એકવાર લખી જ નાખવાની બરાબર રિવર્સ પેરી વન ટુ થ્રી પણ આપી દેવાના રિવર્સ પેરીમાં સોરી જે પેરી છે વન ટુ થ્રી આપી દેવા રિવર્સ પેરીમાં જેડને એ અને એક અને એને છબ્બીસ એ રીતના ઉલટો ક્રમ પણ તમારે આપી દેવાનો પેપર તમારા હાથમાં આવે એટલે એ બીસીડીનું કામ એમ થઈ જશે બરાબર એવું હોય તો વર્ગ પણ લખી નાખવાના બરાબર વર્ગવાળી સિરીઝ પૂછાતી હોય તો તો આ રીતના તમે એક સરસ રીતે પેપર તમે આપજો બરાબર અને જે પણ તમે લોકોએ જે પણ મહેનત કરી છે એ પ્રમાણે જ તમારું પેપર આવે બરાબર કિસ્મત તમારું અહીંયા ખેલ કરશે કે જે તમે તૈયારી કરી છે બરાબર બધાએ અલગ અલગ પ્રકારની થોડી તૈયારી કરી હોય તો જે તમે તૈયારી કરી છે એ તમારું એવું પેપર તમારું પૂછાય તો એ તમારું લક છે બરાબર તો બધા તમારા બધાનું લક એવું લક રહે અને તમે ચોક્કસ આમાં સિલેક્શન લો એવી મારી તમને વીસ મેં આ ચેનલ પર બરાબર ઓલમોસ્ટ બહુ બધા વિડીયો અપલોડ કર્યા છે તમને હેલ્પ કરવાનો ટ્રાય કર્યો છે આમ તો મારી ઈચ્છા વધારે હતી કે મેં તમને વધારે હેલ્પ કરું પરંતુ મારે પણ ડ્યુટી છે મારે પણ રનિંગ સ્ટાફમાં છું લોકો પાયલટમાં એટલા માટે એટલો ટાઈમ મને મળ્યો નથી કે મેં તમને વધારે મદદ કરી પણ જે પણ મદદ કરી છે બરાબર તો એ વિડીયો તમને કેવા લાગ્યા અત્યાર સુધી બરાબર એ તમે કહી શકો છો આમ તો વિડીયો આવશે આપણી ચેનલ પર બરાબર મેરિટને અંગે પછી રિઝલ્ટને અંગે જે પણ અપડેટ આવશે પોલીસ કોન્સ્ટેબલની એના રિલેટેડ પણ સ્ટડી રિલેટેડ તો હવે ચાન્સ બરાબર ઓછા છે નેક્સ્ટ ભરતીમાં આવે તો વિડીયો આપણે એ રીતના બનાવશું અને પેપર સોલ્યુશનના રીઝનિંગના ક્વેશ્ચન એ બધા આપણે ચોક્કસ આ ચેનલ પર કરશું તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આઈ હોપ કે તમારા બધાનું ફ્યુચર બહુ બ્રાઇટ રહે એ મારી વિશ અને પેપર તમારું સારામાં સારું રહે અટેમ તમે અટેમ્પ કરવા એ પણ એક મોટી વાત છે કે કેટલા અટેમ્પ કરવા બરાબર જો તમારા સાઠથી સિત્તેરની વચ્ચે એટેમ્પ થતા હોય તો તમારે બાકી ત્રીસ માટે પણ રિસ્ક લેવો પડશે બરાબર કારણ કે સાઈઠથી સિત્તેર વચ્ચે એટેમ્પ કરશો તો તમે પચાસની આસપાસ માર્ક્સ લઈને રહેશો તો એટલું તો મેરિટ નીચે નહીં જાય તો સાઈઠથી સિત્તેર જ એટેમ થયા હોય તો બાકીના ત્રીસ પણ બરાબર ત્રીસ નહીં તો વીસ પચીસ તો કરી નાખજો અને જેમાં તમને પચાસ ટકા બરાબર ચાર ઓપ્શન છે એમાંથી એટલી ખબર પડી જાય કે આ બે ઓપ્શન તો નહીં આવે તો એવો ક્વેશ્ચન તો સો ટકા અટેમ્પ કરવાનો છે એક ક્વેશ્ચન એક ઓપ્શન પણ એવું થઈ જાય બરાબર ચારમાંથી કે આ ઓપ્શન ઓપ્શનને બાકીના ત્રણ છે મતલબ કે તમારો જવાબ સાચો પડવાની ચાન્સીસ કેટલા છે તેત્રીસ ટકા છે તો તમે એવો ક્વેશ્ચન તો સો ટકા બરાબર એને અટેમ્પ કરજો અને જે બીજું એક સોરી બીજો એક જે પચાસ ટકાવાળો કહું છું મતલબ બે ઓપ્શન ના આવે એવો તો તમારે સો ટકા અટેમ કરવાનો છે અને જો તમે તમારી રીતના સોલ્વ કરતા જો તમે એસી પંચ્યાસી બરાબર પંચ્યાસી થી થી નેવું વચ્ચે પહોંચી ગયા તો પછી બાકીના દસ તમારે કરવાની જરૂર મતલબ ના આવડતા હોય તો આવડતા હોય તો બધા જ કરવાની જરૂર છે પરંતુ ના આવડતા હોય તો એ કરવાની જરૂર નથી બાકી જો તમે સિત્તેરથી નીચે રહ્યા તો ચોક્કસ તમારે બાકીના ત્રીસ પણ અટેમ્પ કરવાના છે તો જ તમે મેરિટમાં આવશો આ મારી મેથડ છે બાકી તમને જે મેથડ યોગ્ય લાગતી હોય બરાબર એ તમારે કરવી જોઈએ તો તમને બધાને બેસ્ટ ઓફ લક બરાબર ખૂબ સારું પ્રદર્શન એક્ઝામમાં તમે કરી બતાવો મળી આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત